કદમ હો જેના અસ્થિર તેને રસ્તો જડતો નથી અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો ઇટીવી સર્વિસિસમાં આજે અમે તમારી મુલાકાત આવા જ એક વ્યક્તિ સાથે કરાવીશું કે જેની આર્થિક ક્ષમતા સાવ ઓછી છે પણ તેનામાં કંઈક કરી બતાવવાની ક્ષમતા અપાર છે સામાન્ય કુટુંબમાં જન્મેલા આ વ્યક્તિએ પોતાની ગાયકીથી સાબિત કરી દેખાડ્યું છે કે ટેલેન્ટને કોઈ મર્યાદા નડતી નથી આ વ્યક્તિને આજે ભલે કોઈ ઓળખતું ન હોય

થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં સિક્યુરિટી ગાર્ડ જેવો દેખાતો એક યુવાન ખૂબ સરસ ગીતો ગાઈ છે આ વાયરલ થયો કે થોડા જ લાખો લોકોએ તેને ઈટીવી નજર જ્યારે આ વિડીયો પર પડી તો અમને પણ દમ લાગ્યો આ યુવાનના અવાજમાં અમે આ યુવાનને શોધવાનો પ્રયાસ કર્યો અને ખૂબ ભાગદોડ બાદ અમે શોધી કાઢ્યો વાયરલ વિડીયોમાં ગાતા આ યુવાનને આ યુવાનું નામ છે રતન અમદાવાદ નજીક આવેલા બાવડામાં સામાન્ય સિક્યુરિટી ગાર્ડની દસ થી બાર હજારની નોકરી કરતા રતનના ગળામાં સ્વયં સરસ્વતીનો વાસ છે તે ગાય છે ત્યારે જાણે સમય થંભી જાય છે તેની સ્વર પેટીમાંથી અવાજ નીકળે છે ત્યારે લાગે છે કે જાણે કોઈ દિગ્ગજ ગાયક ગાઈ રહ્યું છે તમે જાણીને આશ્ચર્ય થશે કે રતને ગાયકીની કોઈ તાલીમ લીધી નથી કે ન તો તેના પરિવારમાં ગાયન સાથે કોઈને દૂર દૂર

اے پنچમુ نارہ دھارانی پوربو نو کانڑو کیوی ہنس لانی جوڑ رہے نورنگے راتو مارو میں جھومے بیلڑی نے کھٹا میٹھا رے نکوڑ رے رادھا نوں تنڑو ناچ منڑو ناچ کاننیں مورلی بھلاوے جونے سونا بھا હવે રતનમાં ગાયકીની એટલી ટેલેન્ટ છે કે તેને આગળ વધતો કોઈ રોકી શકે તેમ નથી પરંતુ ગુજરાત સ્થાપના દિવસે ઈટીવી એ પહેલ કરી ગુજરાતના ખરા રતન એવા આ રતનને દુનિયાની સમક્ષ લાવવાની વાયરલ વિડીયોમાં ગાતા રતનને અમે ઈટીવી ન્યૂઝ ગુજરાતીના સ્ટુડિયો સુધી લઈ આવ્યા અને અમારા સ્ટુડિયોમાં પણ રતને પોતાના સુરતાલથી ધૂમ મચાવી દીધી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતીને શોધવાની ગુજરાતીને કલાને ઉજાગર કરવાનું કામ કર્યું છે આજે ઇટીવી ન્યૂઝ ગુજરાતીએ અને ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો તેને શોધવાની જે મુહિમ કરી અને ત્યારબાદ એક એવું વ્યક્તિત્વ મળી આવ્યું કે જે ખરેખર ઉમદા છે આકર્ષક છે જે ખાસ કરીને અનમોલ રતન આ નામ તમને અનમોલ રતન મળ્યું તેની પાછળ કોનો હાથ છે કોનો સપોર્ટ છે

જ્યારે જે એમનો વિડીયો વાયરલ થયો ત્યારે મેં જસ્ટ જોયું હતું કે બહુ જ સારું ગાય છે છોકરો કોઈ કે આની હું શોધ કરીશ આને ગોતીશ પણ ટાઈમ મળશે એટલે હું ફ્રી થઈને એ ગોતીશ પણ જ્યારે મેં મને ઈટીવીમાંથી ફોન આવ્યો અને એમણે કહ્યું કે ભાઈ આ છોકરા માટે ઇન્ટરવ્યૂ તમારે આપવાનું છે તો હું દસ જ મિનિટમાં તૈયાર થઈ ગઈ કે જેને હું શોધતી હતી અને ઈ ટીવીએ ગોતી લાવ્યા અને એને મળવાનો એક ચાન્સ કંઈક અલગ છે એમ જી આ સ્થાપના દિવસ પર આજે એક ચાન્સ મળ્યો છે મોકો મળ્યો છે ફરીદાબેન સાથે કામ કરવાનો ત્યારે જે શ્રેય છે ખરેખર ધીમીર તમને જાય છે કારણ કે તમે આ વ્યક્તિત્વને શોધ્યું કેવી રીતે તમને આ વ્યક્તિત્વ મળ્યું આ વ્યક્તિ મળ્યા વ્યક્તિ એકચ્યુલી જે મયુરભાઈ મારા ભાઈ છે બાવડામાં રહે છે એમણે અને દેવભાઈ એ બંને મળીને આમનો વિડીયો જે છે એક બનાવ્યો અને એને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને આ વિડીયો ત્યાંથી એક જ દિવસમાં ઓલ ઓવર બધી જગ્યાએ ફૂલ ઓન વાયરલ થઈ ગયો અને એમનું નામ જ વાયરલ મેન બની ગયું છે સોશિયલ મીડિયામાં એક જ દિવસની અંદર એમને રેકોર્ડ બની ગયો છે એટલા લોકોએ મોટા મોટા સેલિબ્રિટી જે પણ એમનો વિડીયો જે રિટવીટ કર્યો છે અનુપમ ખેર છે રિતેશ દેશમુખ શ્રેયા ઘોષાલથી લઈને મોટા મોટા કલાકારોએ પણ અમને રીટ્વીટ કર્યું છે મોટા કલાકારોએ એ રીટ્વીટ કર્યું અને ખાસ કરીને જ્યારે ઈટીવી ન્યૂઝ ગુજરાતી પાસે અનમોલ રતન આવ્યા ત્યારે તેમના આંખમાં આંસુ હતા વિજય જે સ્થાપના દિવસ છે અને તેમાં પણ જ્યારે ઈટીવી આ રીતે ફરીદા બેન પણ હવે તમને મદદ કરવા આગળ વધ્યા છે શું કહેશો આપ એક તો ગુજરાત નું આજે સ્થાપના દિવસ છે એ પ્રતે ઈટીવી એ એક એવા અનમોલ રતન લઈ આવ્યા છે અને એમાં સપોર્ટ કરવા માટે આજે પણ જેમ કે હાજર છે જે લોકો સેલિબ્રિટીઝ હાજર છે જે એમને સપોર્ટ કરવા અને આગળ વધારવા માટે લોકો ઉત્સુક છે એનાથી આપણા ગુજરાતનું ગૌરવ અમે દેખાઈ જાય છે અને ઈ ટીવીને આપણે અભિનંદન આપીએ બધા ટીમ મળીને જે એક વ્યક્તિત્વને આગળ વધારવા માટે આપણે વ્યક્તિત્વ આગળ વધારવા માટે એક પ્રોત્સાહન ત્યારે આ પ્રોત્સાહન સાથે બોલિવૂડના સેલિબ્રિટીઝે પણ ટ્વીટ કર્યું અને તમારો અવાજ સાંભળવાની વાત કરી મારે તમામ દર્શકોને તમામ ઈટીવીના જેટલા પણ પરિવાર છે તેમણે તમારો અવાજ જે છે તે સાંભળવા માટે ઉત્સુક છે તમે કંઈક ગાય સંભળાવશો જે તમારો વિડીયો તમારો વિડીયો જે વાયરલ થયો છે તેને ગાય સંભળાવશો

ખરો કરાવ્યો મે રાધા ને કાળો કાન ગરબે ગુમે ભૂલીબા ગોરી રાધા ને કાઢો કાન ગરબે ગુમે ભૂલીબાન રાધાનું રૂપ છે કાનુડા ની પ્રીત છે જગની રીતનું શું કામ રાધાનું રૂપ છે તો કાનુડા ની પ્રીત છે આખું માંડીને જુએ ગા ગોરી રાધા નીકાળો કા ગરબે ગુમે ભૂલી વાન ગોરી ગોરી રાધા નીકાળો કા ભૂલી ભૂલી ભાન અમે પણ ગયા ખરેખર અદ્ભુત જે તમારો સંઘર્ષ રહ્યો જીવન દરમિયાન સિક્યુરિટી ગાર્ડની તમે નોકરી કરો છો આ સંઘર્ષ કેટલો અઘરો રહ્યો ને તમારું આ ક્યાંક ને ક્યાંક આ ટેલેન્ટ છુપાઈ રહ્યું હતું ને આગળ આવ્યું એવું લાગી રહ્યું છે

મમ્મીને મદદરૂપ થાય છે અને સાથે તમને જ્યારે આ વ્યક્તિત્વ મળ્યું ધીમીર આગળ તમે મૂવીમાં પણ તમે કામ અપાવવાના છો તો કેવી રીતે અને ખાસ તમે વિડીયો વિડિયો સાથે ઓડિયો પણ રેકોર્ડ કર્યા છે તે પણ સંભળાવશો મૂવીમાં એકચ્યુઅલી અમારું એક મૂવી આવી રહ્યું છે તો એમાં સોંગ જે છે ત્રણ સાને ગાયા છે હવે નેક્સ્ટ પ્રોજેક્ટ જે છે એમાં અમે બધા સોંગ અનમોલ રતન સાથે ગવડાવીશું સ્થાપના દિવસ છે આજે તમે ઓડિયો જે સંભળાવો તેની પહેલાં મને આપનો અવાજ સાંભળવો છે સ્થાપના દિવસ પર કંઈક તમે તૈયાર કર્યું હોય તેવું કંઈક અચ્છા તો સાથે જ આજના દિવસે તમે કંઈક કહેવા માંગશો તમારો અવાજ જે છે વધુ એક જે દુહા તમે વધારે સારા ગાઈ શકો છો તમારા અવાજમાં કાઠિયાવાડી ટોન છે તો એ દુહા તમે સંભળાવશો એ જો ને મધરા મજરા બોલે મોરલા અને ઓલી કોયલ કરે ટૌકા એ એ તમે એક વાર મલકમાં મારા આવજો એ તમને જા જા દેશુ માન એ તમને જા જા દેશું માન થી વધાવી લેવામાં આવ્યા છે તમને ફરીદાબેન તમારી પાસે છે તો એક ડ્યુએટ કેમ ના થઈ જાય ખાસ કરીને તો મને આનંદ આ છોકરા માટે એટલો બધો છે એટલે કે એ રિયાઝ નથી કર્યો અને રિયાઝ કર્યા વગર એ આટલું સુંદર ગાઈ શકે તો આ રિયાઝ કરે તો શું કરશે એ મને આનંદ છે અને ખાસ કરીને આજે ગુજરાત ગૌરવ દિવસ છે તો એના માટે યાદગાર રહી જશે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ જ્યારે જ્યારે આપણે મનાવશું દર વર્ષે સાથે સાથે એ બી મનાવશે કે આજથી મને એક મોટું સ્થાન મળ્યું હતું અને ઈ ટીવીના માધ્યમથી આટલા બધા લોકોએ એમને વધાવ્યો છે હું અનમોલ માટે એવું કહું કે એ એની પાછળ કઈ જેમ કે ફરીદા મીર છે તો મારી મીર જાતિ લાગે છે એમ એમની પાછળ શું નામ લાગે છે એ મને ખબર નથી પણ એનું નામ ફેમસ થશે અનમોલ રતનથી જ ફેમસ થશે એક નવું નામ બરોબર છે છે ને આ બધા એમની ટીમ એમને હું ખૂબ 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 અભિનંદન આપું છું કે આવા આવા આર્ટિસ્ટોને ગોતીને તમે લાવો છો સાથે આજથી એમનું નામ અનમોલ રતન મારે સગા ભાઈઓ ત્રણ છે મારો ભાઈ ચાંદ જે ઢોલકનું ધીંગાણું છે ભાઈ સૂરજ એટલે ચાંદ અને સૂરજની બેની પેર છે ને એક નાનો છે બહુ લાડકો છે મારો સિકંદર ત્રણ ભાઈઓ છે મારા પણ આજથી આ મારો ચોથો ભાઈ છે નાનો એને ક્યાંય બી સપોર્ટ સપોર્ટની મારી જરૂર પડશે હું જેમ ભાઈઓને મારા સપોર્ટ કર્યો છે મેં ઘન ગોર ચરે ચહુવર મારું મા મોર બની થન કરે ઘન ગોર ચરે ચહુવર મારું મા ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰੇ ਇਹ ਮਾਰੂ ਮਾਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰੇ

હવે આપણામલકમાં એ હાલો 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 હવે આપણામલકમાં મા આપણા માલક માયાડુ માનવી આપલક માયાડુ માનવી માયા મેલીને વયા મારા મેરબ હાલો ને આપણા મલકમાં અચ્છા ચલતા હું दुआओं में याद रखना मेरे जिक्र का जुबा पे स्वाद रखना दिल के संदूकों में मेरे अच्छे काम रखना चिट्ठी तारों में भी मेरा तू सलाम रखना अंधेरा तेरा मैंने ले लिया मेरा उजला सितारा तेरे नाम किया

કારણ કે આવાજ મેળવવો ખૂબ જ અઘરી વાત કહેવાય પોતાની જોબ દરમિયાન ક્યાં મેળવતા હતા તમે આ પ્રેક્ટિસ બસ આ એમાં એવું છે કે હું મોબાઈલમાં ગીત વગાડું અને ઇયરફોન રાખીને બસ એનું રિયાઝ એવી રીતે કરતો હતો હું ગીતોને સાંભળી સાંભળીને મહેસૂસ કરતો હતો એવી રીતે હું ગીતો તમે કોઈ ટ્રેનિંગ મળી આની માટે ખાસ તમારા સુરો માટે કોઈ કોઈએ સમજ્યું હોય અને તમને કોઈ આગળ કહ્યું હોય કે આ પ્રકારે તું ગા એ પ્રમાણે અત્યાર સુધી તો કોઈ નહીં કીધું પણ જ્યારે અમને મળ્યો છું અમારા દેવભાઈ એ મને અત્યારે થોડું બહુ રિયાઝ કરાવે છે આ રીતનું આ છે સુર તાલ બધું આ જણાવે છે મેં આનું આનો ભાઈ છે મામાનો છોકરો એને મને મુર્શિદ મેરા હિન્દી સોંગ જ છે બોલીવુડનું એ મને સૌથી પહેલાં એને ઓડિયો સંભળાવ્યું હતું પછી મને બહુ સારી ગાયકી લાગી એટલે મેં એને બેંકે બોલાવ્યો અને પછી ત્યાં સાંભળ્યું ત્યારથી અમે જોડે છીએ મેરે રોકા કી કરા રતન ને સાંભળીને જાણીતા લોકગાયક અને ડાયરા કલાકાર એવા કીર્તદાન ગઢવી તેમજ માયાભાઈ આહિરે શું કહ્યું રતન વિશે તેની વાત કરીશ છું એક બ્રેક બાદ અને રતને ઈ ટીવી ના આંગણે ગાયેલા અને કેટલાય ગીતોની પણ રમજેત પરમાણી છું એક નાનકડા વિરામ બાદ આપ ચુતા સવિશેષ થનગાટ કર મન મોર બની થનગાટ અચ્છા ચલતા હું दुआओं में याद रखना मेरे ज़िक्र का जुबा पे स्वाद रखना

તો માતાજીને એવી પ્રાર્થના કરું કે એને વધુમાં વધુ સફળતા અપાવે અને એક લોકસંગીતરતો નવો કલાકાર થાય એવી જય મોગલ મેં આજે કીર્તિભાઈ પાસેથી અનમોલ રત્ન ગઢવીનો ખૂબ સારો અવાજ મેં સાંભળ્યો એ સાંભળીને હું ખૂબ ખૂબ મારો રાજીપ વ્યક્ત કરું છું એ અવાજ એ આપણા ગુજરાતનો એક બહુ સારો ભાવિ અવાજ છે એમને સ્વીકારજો એવી મારી શુભકામના જય મોગલ ઘણા લોકો એવું તર્ક રજૂ કરતા હોય છે કે પૈસા કે આર્થિક રીતે સદ્ધર ન હોવાના કારણે તેમને ટેલેન્ટ દેખાડવાની તક ન મળી પરંતુ આવા લોકોને ખોટા સાબિત કરી દેખાડ્યા છે રતન ઈટવી સાથેની વાતચીતમાં રતન વિશેની આવી અનેક માહિતી દુનિયાની સામે આવી જેનો જોયા સાંભળ્યા બાદ તમે પણ કહેશો કે રતન છે ખરા અર્થમાં વોઇસ ઓફ ગુજરાત ઓહ ઝેણા ઝીણા ઝેણા રે ઉડા ગુલાલ माई तेरी चून रियाई जिणा जिण रे उड़ गुल माई तेरी चून रिया लही रंगी तेरी रीता रंग तेरी प्रीता रंग तेरी जीतका लाई 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 रंगी तेरी रीता રંગ તેરી પ્રીતિકા મારી ચૂન રિયા લહેરાઈ જબ જબ મુજ પે ઉઠા સવાલ તેરી ચૂન રિયા જીણા રે ઉડા ગુલાલ માહી તરી ચૂન રિયા લહેરાઈ તમે ખ્યાતિ મેળવો અને આ થકી એક ગુજરાતી તરીકે પણ અમને પણ ગર્વ થઈ રહ્યું છે મારા રૂમાડા ઊભા થઈ રહ્યા છે ગુજરાતી કહેતા સમયે જ કારણ કે ગર્વથી કહીએ છીએ આપણે કે આપણે ગુજરાતી છીએ અને આ સમયે બસ આપનું કોઈ ફેવરેટ સોંગ હોય એ સાંભળવાય છીએ શું કારણ કે હજી આપ ઉગતા સિતારા છો બહુ જ બુલંદી હાંસલ કરવાની છે આપણે મેં લગભગ જોયું છે કોઈ બી નામાંકિત આર્ટિસ્ટ હશે ને એ એવું જ કહેશે કે ભાઈ એકાદું ગીત સંભળાવો તો એમ કહેશે કે પ્લીઝ હું હાર્મોનિયમ વગર નહીં ગાઈ શકું આ લગભગ લોકોની કમજોરી હોય છે કલાકારોની પણ આનામાં એ એક તમે ધ્યાન રાખજો એટલા બધા સોંગ ગાયા એમાંનું એને ક્યાંથી અગર ઉપર જઈ શકશે તો એ કયા સ્કેલથી ઉપાડવું કાંઈ એને કાંઈ સુરતાલની ખબર નથી પણ ગોડ ગિફ્ટ એને એ છે કે એ જેને કહેવાય ને કે અમુક કલાકારો ઉપાડી લે પછી સુરમાં તૂટે ઉપર જઈ ન શકે એ બધા પ્રોબ્લેમ હોય એને બહુ જ આ એક જ ગીતમાં કદાચ એમને શું કેમ કે આ રેન્જ વાળું સોંગ છે એટલે એને હાર્મોનિયમની બિલકુલ જરૂરત નથી પડતી જેમ મને નથી પડતી એટલે હું તો લોકોના જે ફેસ રેડિંગ હોય એમને જોઈને જ ગાઉં છું અને આર્ટિસ્ટ માટે એ જરૂરી હોય ઓડિયન્સ કેટલું તમને વાહ વાહ કરે છે કેટલું તમને સપોર્ટ કરે છે પણ એના માટે હું એ જોઉં છું બીજું બધું બોલવામાં ઘણું બધું ગભરાય છે પણ કોઈ બી ગીતની ઈઝીલી ગાઈ લે છે એ બહુ સારી વાત છે હાર્મોનિયમ વગર ગાવું ને એ ગોડ ગિફ્ટ હોય તો જ ગાઈ શકો ગોડ ગિફ્ટ અને એટલે જ ખાસ આવતા બે વર્ષમાં તમે અનમોલને ક્યાં જોશો મને તો એવું લાગે છે હમણાં ઇટીવીના જે ભાઈ હિમાંશુભાઈ ના સમથિંગ એ મારી સાથે હતા એટલે મેં એમ કીધું કે હું કોઈ પણ આર્ટિસ્ટની ગળાની ખટક ઉપર કહી દઉં છું કે આર્ટિસ્ટ ક્યાં હશે સાથે કંઈક આપણે તો અહીંયાથી આપણા વિચારો રજૂ કરીએ કે આપણી શું જે સર્ચ કરીએ બાકી તો એનું નસીબ આગળ અમારા જેવા સપોર્ટ કરશે હું એને સો ટકા સપોર્ટ કરીશ પણ સાથે એમનું નસીબ બી બહુ જરૂરી છે પણ મને એવું લાગે છે કે ગુજરાતના લોકોને એને શોધવો પડશે સાહેબ બોલિવૂડમાં હશે સો ટકા સો ટકા બોલીવુડમાં એનું કારણ એ છે કે એ હિન્દી ગીત જ્યારે ગાય છે ને ત્યારે બિલકુલ એનો ટોન છે ને એ ગુજરાતી લેંગ્વેજનો ગુજરાતી શબ્દો બિલકુલ નથી આવતો પ્લસ એ જ્યારે દુહો ગાય છે તો એનો ઉત્તર ગુજરાતનો ટોન આવે છે અને જ્યારે એ મોરબનીથન ગાટ કરે ગાયું ત્યારે એમને કાઠિયાવાડી ટોન આવે છે પહાડી વોઈઝનો અને જ્યારે એ હિન્દી ગીત ગાય છે તો તમે એને આગબંકન સાંભળો તો તમે બિલકુલ બિલીવ ના કરી શકો કે આ છોકરો ક્યાંક દુહાની હલક મારતો હશે બિલકુલ એટલે એના આખા અલગ રંગરૂપ છે દરેક ગીતોના અને એ આર્ટિસ્ટમાં હોવું ખૂબ જરૂરી છે આ છોકરો ખૂબ આગળ વધશે ને મને એવું લાગે છે કે અત્યારે જેટલો જોવો હોય એટલો એને જોઈ લો પછી આપણે ગુજરાતના લોકોને એપોઇન્ટમેન્ટ લઈને ગોતવા જવું પડશે શ્યોર છે ફાઈનલ છે ઈશ્વરની કૃપા જેને ભગવાનને માનતા હોય એની પૂજાપાઠ અને માના આશીર્વાદ આ બધું સાથે રાખી અને દરેક ન્યુસન્સથી દૂર રહેવું કોઈ પણ વ્યસન નહીં કોઈ પણ વસ્તુ નહીં જેનાથી તમે ખૂબ સપોર્ટથી ઈશ્વર તમારી સાથે રહેશે બધી જ વસ્તુથી દૂર રહેવાનું ઓનલી ફોર પ્રગતિમાં જ ધ્યાન આપવાનું આપણા નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે જેમ કે એ વડાપ્રધાન છે તો એને જેમ કહેવાય ને કે એક ચાનો એક જેમ આની આની વસ્તુ ઉપરથી મને યાદ આવે છે એટલે કહું છું કે એક ચાનો બિઝનેસ કરતા હોય એક ચા વેચતા હોય સાહેબ એ ગુજરાતી શું કરી શકે ને એનું એ ઉદાહરણ છે કે એમાંથી લઈ અને જે વડાપ્રધાન સુધી પહોંચી શકે એ જ્યારે એને પાછળ શું લોકો બોલે છે એ જોતા જ નથી ઓનલી ફોર આગળ જ સીડી આપણે કેટલી ચડવી છે એ ધ્યાન આપે છે તો એમ જ આ છોકરો સિક્યોરિટીની જોબ કરતાં

ગુજરાત રજા આપશું નમસ્કાર